તો ચાલો આજ એક સ્પેશિયલ સ્ટોરી તરફ નજર નાખીએ. આજકાલ એક નામ મીડિયામાં ખૂબ જ ચર્ચાઈ રહ્યો છે, જેમની પાસેથી સરકાર અને જનતા ઘણી બધી આશાઓ રાખી શકે છે. હા, આજે આપણે વાત કરીશું સીબીઆઈના ડિરેક્ટર સુબોધકુમાર જયસ્વાલની, જેમનો જન્મ 22 સપ્ટેમ્બર 1962 માં ઝારખંડના એક નાના ગામમાં થયો હતો. તો ચાલો એક નજર નાખીએ સુબોધકુમાર જયસ્વાલના એક નાના ગામમાંથી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનના ડિરેક્ટર પદ સુધી પહોંચવાની સફર ઉપર. સુબોધકુમાર જયસ્વાલ 1985ની બેચના ભારતીય પોલીસ સેવા અધિકારી અને પૂર્વ પોલીસ મહાનિર્દેશક મહારાષ્ટ્ર રહી ચૂક્યા છે. સુબોધકુમાર જયસ્વાલની કારકિર્દી 1985માં ઔરંગાબાદમાં એક તાલીમ અધિકારી તરીકે શરૂ થઈ હતી, જ્યાંથી તેમને સહાયક પોલીસ કમિશનર તરીકેની સંપૂર્ણ પોસ્ટિંગ સોંપવામાં આવી હતી. તેઓ અગાઉ મુંબઈના પોલીસ કમિશનર પણ રહી ચૂક્યા છે. સુબોધકુમાર જયસ્વાલ 9 વર્ષ સુધી ભારતની બાહ્ય ગુપ્તચર એજન્સી એટલે કે રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ એટલે કે રો સાથે પણ કામ કરી ચૂક્યા છે. આ દરમિયાન તેમણે રોના 3 વર્ષ સુધી વધારાના સચિવ તરીકે ફરજ બજાવી હતી. સુબોધકુમાર જયસ્વાલ ગુપ્તચર બ્યુરો અને મહારાષ્ટ્ર ATS ચીફમાં પણ પોતાની સેવા આપી ચૂક્યા છે. 2008થી કેન્દ્ર સરકારમાં ડેપ્યુટેશન પર પોતાની ફરજ બજાવી રહ્યા હતા, તેમજ આઈબી અને એસપીજીની પણ સેવા આપી ચૂક્યા છે. સુબોધકુમારના મહત્વના કેસો પર એક નજર કરીએ તો 2003ના મુંબઈના તેલગી બોગસ સ્ટેમ્પ પેપર વેચવાના કૌભાંડની જે તપાસ ચાલી રહી હતી તે SIT ના સભ્ય પણ રહી ચૂક્યા છે, અને એ વખતે અનેક સીનિયર અધિકારીઓ સામે કાર્યવાહી કરતા ઘણા નાપસંદ પણ બન્યા હતા, છતાં પણ પોતાનો કાર્યકાળ પૂર્ણ કર્યો. એ વાત અલગ છે કે આ કેસ બાદમાં સીબીઆઈને સોંપી દેવામાં આવ્યો હતો. તદુપરાંત મુંબઈમાં થયેલા 2006ના રેલવે બ્લાસ્ટ તેમજ માલેગાંવ બ્લાસ્ટ કેસની તપાસ તેમણે કરી છે. તેનાથી આગળ વાત કરીએ તો એલ્ગાર પરિષદ કેસ અને ભીમા કોરેગાંવ હિંસાની તપાસ તેમની દેખરેખ હેઠળ કરવામાં આવી છે. તેમી અને ઉદ્ધવ ઠાકરે સરકાર વચ્ચેના વિવાદની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડીની સરકાર બનતા સિનિયર અધિકારીની નિમણૂક અને બદલીઓને લઈને સુબોધકુમારને ઉદ્ધવ ઠાકરે સાથે વાંધો પડ્યો હતો. ત્યારબાદ તેઓ સરકારમાં ડેપ્યુટેશન પર ગયા હતા. વધુમાં વાત કરીએ તો 2 મહત્વના કેસ માટે જનતા એમની પર મીટ માંડીને બેઠી છે, જેમાંથી એક છે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ પર લાગેલો ભ્રષ્ટાચારનો કેસ, તેમજ બીજો કેસ છે સુશાંતસિંહ રાજપૂતની હત્યાનો કેસ. સુબોધકુમાર જયસ્વાલે સીબીઆઈના ડિરેક્ટર તરીકેનો હોદ્દો સંભાળી લીધો છે, ત્યારે તેમના સખત પોલીસ અધિકારી તેમજ સાફ ચરિત્રના લીધે જનતા અને સરકાર બંનેને એમનાથી ઘણી અપેક્ષાઓ જોવા મળી રહી છે.